નમસ્તે ખેડૂત મિત્રો ઓગણત્રીસ તારીખની અગિયાર વાગ્યાની અપડેટ મુજબ ગુલાબ વાવાઝોડું હાલમાં ગુજરાત ઉપર આવી પહોંચ્યું છે જે રીતે આપણે આગાહી કરી હતી કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે વરસાદનું જોર વધશે અને સૌથી વધારે વરસાદ જોવા મળશે એ મુજબ ગઈકાલે રાત્રે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ગાંજવીજ એટલે કે કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો અને મિત્રો આજે ક્યાં વરસાદ પડશે એમની માહિતી આપવાનો છું આજે રાત્રે ક્યાં વરસાદ પડશે અને આવતીકાલે ક્યાં વરસાદ જોવા મળશે એની માહિતી પણ જણાવવાનો છું એ પહેલાં હાલમાં એક લો પ્રેશર છે એ બંગાળની ખાડીમાં ફરી સક્રિય થયું છે એમની અસર ગુજરાત ઉપર થશે કે નહીં એ જણાવી દઉં તો મિત્રો એ લો પ્રેશરની અસર ગુજરાત ઉપર થવાની નથી એ આ રીતે આગળ વહી જવાની છે એટલે ગુજરાતને એનો કોઈપણ પ્રકારનો ખતરો નથી પરંતુ આ ગુલાબ વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાંથી બનીને અને આ રીતે આગળ વધવાનું છે ફરીથી જ્યારે અરબી સમુદ્રમાં આવશે ત્યારે ફરીથી મોટું બનશે મજબૂત બનશે અને ઓમાન દેશ તરફ આગળ વધશે પરંતુ ત્યાર પછી એ શાહીન વાવાઝોડાની અસર પણ ગુજરાતને થવાની નથી પરંતુ આ વરસાદનો રાઉન્ડ છે એ આજે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ચાલુ રહેશે જેમાં સૌથી વધારે વરસાદ આજના દિવસે જોવા મળશે ગઈકાલે બપોર પછી વરસાદની તીવ્રતાની અંદર વધારો થયો હતો એવી જ રીતે આજે પણ વધારો થવાનો છે હવે આજે સૌથી વધારે વરસાદ ક્યાં પડી શકે એમની માહિતી આપું તો મિત્રો ગઈકાલે જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો હતો એવી જ રીતે આજે પણ બપોર પછીના સમયગાળાની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથે એટલે કે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી શકે છે એમાં સુરત હોય નવસારી હોય વલસાડ સાઈડના જે વિસ્તારો હોય તેમાં થોડીક વધારે શક્યતાઓ રહેલી છે ત્યાર પછી બપોર પછી અથવા તો સાંજના ગાળાની અંદર સૌરાષ્ટ્રની અંદર અંદર પણ એટલે કે સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મિત્રો ચાર ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ અમુક ભાગોની અંદર પડી શકે છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે જિલ્લાઓ છે એટલે કે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે આ બધા જિલ્લાની અંદર કોઈક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ એટલે કે સાત અથવા તો એનાથી વધારે ઇંચ વરસાદ છે એ પણ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ એ જ રીતે વરસાદ જોવા મળવાનો છે અને ગુલાબ વાવાઝોડાની સાર્વત્રિક વરસાદ છે એ આજે ગુજરાતની અંદર નોંધાઈ શકે છે હા મિત્રો ઉત્તર ગુજરાતના અમુક એવા જિલ્લાઓ હશે એવા ભાગો હશે કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ આજે નથી પરંતુ છૂટો છવાયો હળવો વરસાદ તો ત્યાં પણ જોવા મળશે મળશે અને મળશે અને મિત્રો આજે રાત્રિ પછી એટલે કે આવતીકાલે પૂર્વ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગો છે એની અંદર રેન એક્ટિવિટીનું પ્રમાણ છે એ થોડુંક વધારે જોવા મળશે એટલે કે લો પ્રેશર સિસ્ટમ જે હાલમાં બનેલી છે એ ધીમે ધીમે આગળ વધશે એ રીતે વરસાદ આપતી જશે તો ખાસ કરીને મિત્રો ઓગણત્રીસ ત્રીસ આ બે દિવસ હજી વરસાદના બાકી છે અને સૌથી વધારે વરસાદ આજે પડવાનો છે ત્યાર પછી વરસાદની તીવ્રતાની અંદર ધીમે ધીમે ઘટાડો થતો જશે પરંતુ સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓએ સાવધાન રહેવાનું છે અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ છે એણે પણ સાવધાન રહેવાનું છે એની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ જે રીતે સુરતના ઉમરપાડા અથવા તો બીજા વિસ્તારો છે એમાં સાત ઇંચ આઠ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એવી જ રીતે આજે હજી પણ ત્યાં એવો વરસાદ નોંધાઈ શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ બસો એમએમ સુધી અથવા તો એનાથી વધારે એમએમ સુધીનો વરસાદ છે એ પડી શકે છે આજે તમારા જિલ્લાની અંદર તમારા તાલુકાની અંદર ભારે વરસાદ પડ્યો હોય નોંધાયો હોય તો ખાસ નીચો કોમેન્ટ કરીને જણાવી દેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે એટલા માટે ખાસ કરીને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો